11 બાર કોમર્સ ના વિડિયો મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને અને બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી અમારી તમામ અપડેટ આપ સુધી સરળતાથી પહોંચી શકે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ઓન બિહાલ્ફ ઓફ RH કોમર્સ ગ્રુપ બોટાદ, આઈ માયસેલ્ફ કરણસર વાઘેલા વેલકમ ઓલ ઓફ યુ. વી આર ડિસ્કસિંગ ઓન ગ્રામેટિકલ પોઈન્ટ કન્જક્શન. વી ટોક્ડ અબાઉટ મેની કન્જક્શન્સ. ટુડે ઓલ્સો વી સો ફર્ધર એન્ડ ટોક અબાઉટ વેન. When conjunction, what's the use or what's the meaning of when? Meaning means, when means jare, tyare. When we can use, when can we use it? To, apne no upyog kyare kari sakiye? To ke samay batavo mate kari sakiye. Samay batavo, kevi rite? Ek vakya joyu. Jare, hu, shalae, pohonchu. શું થયું? બેલ. જ્યારે હું શાળાએ પહોંચ્યો ત્યારે બેલ વાગ્યો. શું કહે છે? જ્યારે ત્યારે. ધીસ ઇઝ ટુ વર્ડ્સ વિચ જોઇન્ટ્સ ધ સેન્ટેન્સ, ટુ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સેન્ટેન્સ, હું શાળાએ પહોંચ્યો. આ ફર્સ્ટ સેન્ટેન્સ, બેલ વાગ્યો. ધીસ ઇઝ સેકન્ડ સેન્ટેન્સ. ધીસ ટુ સેન્ટેન્સ જોઇન્ટ. હાઉ કેન વી જોઈન? ઓકે, તો વેનનો ઉપયોગ કરી અને આપણે બે સેન્ટેન્સ જોડશું. કેવી રીતે? વેન આઈ રીચ્ડ એટ સ્કૂલ. જો વેન વાક્યની શરૂઆતમાં મૂકો તો અલ્પવિરામ કરો, પછી બીજું વાક્ય, તો બેલ રંગ, બેલ વાગ્યો. બીજી રીતે વાક્ય બનાવવું હોય તો આ રીતે બનાવી શકો. આઈ રીચ્ડ એટ સ્કૂલ વેન ધ બેલ રંગ. યુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ? ધીસ વે વી કેન જોઇન ટુ સેન્ટેન્સ વિથ કન્જક્શન વેન. સેકન્ડ, બીજા એક વાક્યની વાત કરી, તે સ્ટેશને પહોંચો. ત્યારે ટ્રેન નીકળી ગઈ અથવા તે ટ્રેન ચૂકી ગયો, એમ કહું તો કહી શકાય. વાક્યને બનાવી તો વેનથી વાક્ય બનાવી. વેન તે સ્ટેશને પહોંચો, તે મતલબ હી, પહોંચવું મતલબ રીચ્ડ. વેન હી રીચ્ડ, ક્યાં પહોંચો? સ્ટેશને. એટ સ્ટેશન ધ ટ્રેન લેફ્ટ. ટ્રેન નીકળી. બીજી રીતે વાક્ય બનાવ્યું તો આ રીતે પણ તમે બનાવી શકો. હી રીચ્ડ એટ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. ધીસ વે વી કેન જોઇન ટુ સેન્ટેન્સ વિથ યુઝ વેન. ડુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ? This conjunction shows time, indicates time. સમયને બતાવે છે, સમય બતાવતું હોય છે. જ્યારે અને ત્યારે એવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એની જગ્યાએ અહીં આપણે બીજું એક કન્જક્શન છે, જેનો જે છે વાઇલ. વાઇલ છે, એનો મતલબ પણ એવો જ થાય છે, જ્યારે ત્યારે. વેન વી કેન યુઝ વાઇલ, સમય બતાવવા. આ સમય બતાવવા તમે ઉપયોગ કરો છો, પણ ત્યારે શું કરવાનું છે? વાઇલનો ઉપયોગ જ્યારે તમે કરો ત્યારે એક ક્રિયા ચાલુ હોવી જોઈએ. સમજાય? એક ક્રિયા ચાલુ હોવી જોઈએ જ્યારે તમે વાઇલનો ઉપયોગ કરો છો. જ્યારે ત્યારે ખરું, પણ એક ક્રિયા ચાલુ હોય છે. ફોર એક્ઝામ્પલ, એ જ વાક્ય લઈએ તો આપણે, જ્યારે હું સ્કૂલ પહોંચ્યો ત્યારે પ્રાર્થના ગવાઈ રહી હતી. સમજે મિત્રો? અન્ડરસ્ટેન્ડ?
જ્યારે હું સ્કૂલ પહોંચો એક ક્રિયા થાય છે, એક ક્રિયા બને છે, સ્કૂલ પહોંચો એક ક્રિયા બની ગઈ. જ્યારે બીજી ક્રિયા છે એ બીજી ક્રિયાની અંદર તમે જુઓ તો શું થાય છે, તો કે પ્રાર્થના છે ગવાઈ રહી છે એવું બતાવે છે. તો વાક્ય એવું બનશે, વાઇલ આઈ રીચડ એટ સ્કૂલ, પહેલું વાક્ય, હું સ્કૂલે પહોંચો, વાઇલ આઈ રીચડ એટ સ્કૂલ, જ્યારે હું શાળાએ પહોંચો ત્યારે, ધ પ્રેયર વોઝ બીંગ સંગ, પ્રાર્થના ગવાઈ રહી હતી, પેસિવ વાક્ય રચના છે, ધ પ્રેયર વોઝ બીંગ સંગ, પ્રાર્થના ગવાઈ રહી હતી. બીજા વાક્યની વાત કરીએ તો બીજી રીતે બનાવી આ વાક્ય, તો એમ કહી શકાય આઈ રીચડ એટ સ્કૂલ વાઇલ ધ પ્રેયર વોઝ બીંગ સંગ. સી ડિયર ફ્રેન્ડ, સી યુઝ વાઇલ, વાઇલનો ઉપયોગ કરી અને આપણે બંને વાક્યો જોડેલા છે, એટલે આ પ્રમાણે વાઇલ છે એ પણ કન્જક્શન થાય છે. ઉપરાંત પછી એક વાત કરીએ તો સમય બતાવતું ટીલ, ટીલનો મતલબ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી. તો ટીલ છે એ પણ શું બતાવે છે, તો કે સમય બતાવે છે, સમય બતાવે છે. એક વાક્ય જોઈ, હું આવું ત્યાં સુધી અહીંયા જ ઊભો રહે, હું આવું ત્યાં સુધી અહીંયા જ ઊભો રહે. તો અહીંયા ત્યાં સુધી મતલબ જ્યાં સુધી હું આવું ત્યાં સુધી તું અહીંયા ઊભો રહે. તો આપણે વાક્ય કઈ રીતે બનાવશું, હું આવું આઈ કમ ટીલ, બે વાક્યોને જોડવા માટે સંયોજક ટીલ, આઈ કમ ટીલ અહીંયા જ ઊભો રહે, સ્ટેન્ડ હિયર, અથવા બીજી રીતે સ્ટેન્ડ હિયર ટીલ આઈ કમ, હું આવું ત્યાં સુધી અહીંયા જ ઊભો રહે, આ ટીલનો ઉપયોગ થાય છે, બરાબર છે. એની સાથે સાથે આપણે અનટીલનો ઉપયોગ કરી, અનટીલ, તો અનટીલનો મતલબ શું થશે, કે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં, આ પણ સમય બતાવવા માટે જ ઉપયોગ થાય છે, બરાબર છે. વાક્ય જોઈએ તો એમ કહી શકાય, જ્યાં સુધી સફળ ન થાવ ત્યાં સુધી મહેનત કરો. વાક્ય જુઓ મિત્રો, તો નકાર દર્શાવે છે, ન થાવ મતલબ નકાર વાક્ય બતાવે, જ્યાં સુધી સફળ ન થાવ ત્યાં સુધી મહેનત કરો. તો અહીંયા વાક્ય એવી રીતે બનશે, જ્યાં સુધી સફળ ન થાવ ત્યાં સુધી મહેનત કરો, ડુ હાર્ડવર્ક, સખત મહેનત કરો, ડુ હાર્ડવર્ક અનટીલ યુ સક્સેસ, સમજાય. તો અહીંયા અનટીલનો ઉપયોગ કરી અને બે વાક્યોને જોડાય છે. તો આ રીતે મિત્રો કન્જક્શનનો મતલબ સંયોજકોનો ઉપયોગ કરી અને વાક્યને તમારે જોડવાનો હોય છે. આજે જે વાક્યની આપણે સંયોજકોની વાત કરી, એ સંયોજકો બધાય છે કે જે સમયનો ઉપયોગ બતાવે છે. વેનનો મતલબ થાય છે જ્યારે ત્યારે, એક ક્રિયા બને છે બીજી ક્રિયા બને છે પણ ચાલુ છે એવું બતાવવાનું નથી. જ્યારે આપણે વાઇલનો ઉપયોગ કરીએ ત્યારે એક ક્રિયા બનતી હોય અને બીજી ક્રિયા એની જગ્યાએ ચાલુ, એક ક્રિયા ચાલુ હોય અને બીજી ક્રિયા એની સાથે બને છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું સ્કૂલ પહોંચ્યો એક ક્રિયા પૂરી થઈ અને એ સમય દરમિયાન પ્રાર્થના ગવાઈ રહી હતી, તો આ બીજી ક્રિયા થાય પણ એ ચાલુ હતી. મતલબ વાઇલનો ઉપયોગ ત્યારે કરવાનો છે જ્યારે તમે ત્યાં પહોંચો છો, બરાબર. પછી ટીલ, જ્યાં સુધી ત્યાં સુધી, એ હકારમાં યુઝ થાય છે. અનટીલનો ઉપયોગ છે એ તમે નકારમાં કરી શકો છો. તો આ પ્રમાણે મિત્રો કન્જક્શનનો ઉપયોગ કરી અને બે વાક્યોને તમે જોઈન્ટ કરી શકો છો. આ કામ છે એ કન્જક્શનનું રહેતું હોય છે.